નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું જીનલ રાઠોડ ભુલકાસાગર વિદ્યાભવનમાં આપ સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ ગુજરાતી આજે આપણે દ્વિતીય સેમેસ્ટર જોવાનું છે વિદ્યાર્થી મિત્રો દ્વિતીય સેમેસ્ટરનું પહેલું કાવ્ય છે વળાવી બા આવી એટલે કે અગિયારમું કાવ્ય આમ જોઈએ તો અગિયારમું કાવ્ય છે વળાવી બા આવી વિદ્યાર્થી મિત્રો કાવ્ય તરફ જતાં પહેલાં આપણે આપણા કવિનો થોડો ટૂંકમાં પરિચય જોઈ લઈએ અને પછી આપણા કાવ્યનો થોડો ટૂંકમાં પરિચય જોઈને આપણા કાવ્ય તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો આપણા કાવ્યના કવિનું નામ છે જેમનો જન્મ થયેલો છે જ્યારે સાત અગિયાર બે હજાર અગિયારના ના રોજ નિધન એટલે કે મૃત્યુ થઈ ગયું હતું વિદ્યાર્થી મિત્રો કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા આ શું છે એમનું આખું નામ છે પરંતુ બધા તેને ઉષ્ણસ કહીને બોલાવે છે વડોદરા જિલ્લાના સાવલી ગામના વતની હતા એટલે કે તેઓ વડોદરા જિલ્લાના સાવલી ગામના રહેવાસી હતા વલસાડની કોલેજમાં તેઓ અધ્યાપક અને આચાર્ય હતા વલસાડની કોલેજમાં તેઓ અધ્યાપક એટલે કે શિક્ષક પણ હતા અને સાથે આચાર્ય પણ હતા પ્રસૂન્ન નેપથ્યે આદ્રા તૃણનો ગ્રહ સ્પંદ અને છંદ વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે એટલે કે અહીંયા એના કાવ્ય સંગ્રહોના નામ આપેલા છે કે પ્રસૂન્ન નેપથ્યે આદ્રા તૃણનો ગ્રહ સ્પંદ અને છંદ આ વગેરે શું છે તેમના કાવ્યસંગ્રહો છે સોનેટ કાવ્ય પ્રકારમાં તેમણે કેટલીક સોનેટ માળાઓ આપી છે એટલે કે સોનેટ કાવ્ય પ્રકારમાં તેમને કેટલીક સોનેટ માળાઓ એટલે કે હારમાળાઓ પણ આપેલી છે એટલે કે લખવામાં આવેલી છે વાત્સલ્ય ભાવ નિરૂપતા કુટુંબ ચિત્રો ગ્રીષ્મ અને વર્ષાના મનોહર પ્રકૃતિ વર્ણનો અને કાવ્યમાંથી સ્ફૂરી રહેતું ચિંતન આ કાવ્યની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે એટલે કે આ કાવ્યના અહીં આપણને શું આપેલા છે લક્ષણો આપેલા છે કે વાત્સલ્ય ભાવ એટલે કે એકબીજા પ્રત્યેનો વાત્સલ્ય ભાવ એકબીજા પ્રત્યેનો પ્રેમ કેવી રીતે નિરૂપે છે આવે છે એટલે કે કુટુંબ ચિત્રો દ્વારા અને ગ્રીષ્મ અને વર્ષાના મનોહર એટલે કે ગ્રીષ્મ એટલે કે કઈ ઋતુ તો કે ઉનાળાની અને ચોમાસાની મનોહર પ્રકૃતિનું વર્ણન આ કાવ્યમાંથી સ્ફૂરી રહેતું એટલે કે મળી આવતું સારું એવું ચિંતન કરવામાં આવેલું છે આ કવિની આ નોંધપાત્ર લાક્ષણિકતાઓ આપણને અહીં આપેલી છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આપણા કાવ્યનો થોડો ટૂંકમાં પરિચય સમજી લઈએ દિવાળીની રજાઓમાં પોતાના વતનમાં આવેલા પરિવાર પોતાના સંતાનો સાથે રજાઓ પૂરી થતાં પાછા વિદાય થાય છે એટલે કે દિવાળીની રજાઓમાં એટલે કે દિવાળીનું જે વેકેશન પડે છે તેમાં પોતાના વતનથી એટલે કે પોતાના શહેરથી આવેલું કોણ તો કે આ બાનું પરિવાર અને તેમની સાથે તેમના સંતાનો પણ આવેલા છે અને વિદ્યાર્થી મિત્રો રજાઓ પૂરી થતાં પાછા શું થઈ જાય છે ત્યાંથી વિદાય લઈ લે છે એટલે કે ત્યાંથી નીકળી જાય છે ત્યારે માના હૃદયમાં સ્વજન વિયોગની જે વેદના થાય છે એટલે કે ત્યારે માતાના હૃદયમાં એક દીકરાથી કેવી રીતે છૂટું પડવું વિયોગ એટલે કે છૂટું પડવું એ વેદના થાય છે દુઃખ થાય છે તેનું વર્ણન આ કાવ્યમાં કરવામાં આવ્યું છે એટલે કે તેનું વર્ણન આ કાવ્યમાં કરેલું છે માતા પિતા અને વૃદ્ધ વિધવા ફોય વિરહથી વ્યથિત છે એટલે કે માતા પિતા અને સાથે આ વૃદ્ધ વિધવા ફય શું છે વિરહથી એટલે કે દુઃખથી વ્યથિત છે એટલે કે ખૂબ જ ચિંતા કરી રહી છે દુઃખમાં છેવટે બધા સંતાનોને વિદાય આપી પાછી વળતી બા ઘરને ખાલી થઈ ગયેલું જોઈને બહાર પગથિયા ઉપર જ બેસી પડે છે એટલે કે બધા સંતાનોને શું આપી દે છે વિદાય આપી દે છે અને આ બાનું ઘરને ખાલી થઈ ગયેલું જોઈને ક્યાં બેસી પડે છે બહાર પગથિયા ઉપર જ તે તે બેસી પડે છે અહીં કવિ વિરહને એક પાત્ર રૂપે નિરૂપે છે એ ધ્યાન પાત્ર છે એટલે કે અહીં કવિ વિરહને એટલે કે કઈ રીતે છૂટું થવું એક દીકરાને એક માથી કઈ રીતે છૂટો પડે છે તેના વિરહની અહીં વાત કરેલી છે એ આખું પાત્ર અહીં ધ્યાન પાત્ર છે એટલે કે જોવા જેવું પાત્ર લખેલું છે વાત્સલ્ય વિષયક આ કાવ્યમાં સોનેટમાં કવિએ બાના હૃદયનાજી સ્નેહનું તેમજ સંતાન વિરહથી વ્યાપેલા વિષાદનું હૃદય સ્પર્શી નિરૂપણ કરી વર્ણન દ્વારા જ કરુણ રસ નિષ્પન્ન કર્યો છે એટલે કે વાત્સલ્ય વિષયને લઈને આ સોનેટ કાવ્યના જે આપણા કવિ છે એ બાના હૃદયના સ્નેહને જોઈને અને સંતાનથી કેવી રીતે છૂટા પડે છે અને પછી કેવું દુઃખ ભોગવે છે તેનું હૃદય સ્પર્શી એટલે કે હૃદયને સ્પર્શી જાય તેવું નિરૂપણ અહીં કરેલું છે એટલે કે તેવી વાત અહીં કરેલી છે એકદમ કરુણ રસ એટલે કે એકદમ દુઃખદ વાત અહીં કીધેલી છે એટલે કે નિષ્પન્ન કર્યું છે એટલે કે અહીંયા ઉત્પન્ન કરેલી છે આ કરુણ રસ અહીં આપણને બતાવેલો છે તો ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ કાવ્ય તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો રજાઓ દિવાળી તણી થઈ પૂરી ને ઘર મહી દહાડાઓ કેરી સખલિત થઈ શાંતિ પ્રથમની એટલે કે જેવી જ તે દિવાળીની રજાઓ પૂરી થાય છે એટલે ઘરમહિ એટલે કે ઘરમાંથી શું થાય છે શાંતિનો ભંગ થઈ જાય છે દહાડાઓ કેરી એટલે કે આ દિવસો કેરી સખલિત થઈ શાંતિ પ્રથમની સખલિત થવું એટલે કે પોતાના સ્થાનેથી ખસી જવું એટલે અહીં એમ કહેવા માંગે છે કે દિવાળીની રજાઓ દિવાળીની રજાઓ વિતાવવા માટે બાના આ જે વિધવા બા છે એના કોણ આવ્યા છે એના સંતાનો એના વતનથી એના શહેરથી આ ગામમાં બાને મળવા માટે અને એમની સાથે આ દિવાળીની રજાઓ વિતાવવા માટે ક્યાં આવ્યા છે ગામડે આવ્યા છે અને બાના ઘરમાં પહેલાં જે શાંતિ હતી એ શાંતિનું શું થઈ ગયું ભંગ થઈ ગયું એટલે કે નાના નાના બાળકો પણ સાથે આવ્યા હતા માટે ઘરમાં શું થાય છે શાંતિ જે પ્રસરી રહી હતી એના બદલે એક અલગ જ તે આનંદ ઉલ્લાસ છવાઈ રહ્યો છે એટલે કે એક અલગ જ ભાવનાઓ બધાના હૃદયમાં દેખાઈ રહી છે દહાડાઓ કેરી સખલિત થઈ એટલે કે દહાડાઓ એટલે કે આ દિવસો જેમ જેમ વીતવા લાગે છે તેમ તેમ આ બધી શાંતિનો ભંગ થઈને બાળકો શું કરે છે બાના ઘરને આખું મહેકાવી દે છે આનંદ ઉલ્લાસ કરીને આખા ઘરમાં રોનક પ્રગટાવી દે છે પરંતુ કવિ અહીં એમ કહે છે કે ઘરમાં જે શાંતિ હતી એ ઘરની શાંતિ દિવાળીની રજાઓ તણી શું થઈ જાય છે હવે પૂરી થઈ જાય છે વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નીજના જવાના કાલે તો જનની ને ઘરતણા શું કહે છે હવે કે ધંધાર્થે શું વસેલા છે બાળકો પોતાના સંતાનો કેવા છે દૂર દૂર વસેલા છે એ લોકો ક્યારે જતા રહેવાના છે તો કે કાલે જતા રહેવાના છે વિદ્યાર્થી મિત્રો જનક જનની એટલે કે એના સહકુટુંબ સાથે આવ્યા હતા પત્ની અને બાળકોને લઈને આવ્યા હતા અને આપ જે વિધવા સ્ત્રીના જે બાળકો છે એટલે કે આપણા બાના જે બાળકો છે જે એના સંતાનો છે એ ધંધાર સારી કમાણી કરવા માટે ક્યાં વસેલા હોય દૂર દૂર વસેલા હોય એટલે કે શહેરમાં જઈને સારી કમાણી કરતા હોય છે પરંતુ આ બાતો ક્યાં રહે છે એના ગામમાં જ રહેતા હોય છે અને આ બાળકો દિવાળીની રજાઓ વિતાવવા માટે અહીં આવ્યા હોય પરંતુ હવે દિવાળીની રજાઓ પૂરી થઈ જતા અને ધંધાર્થે દૂર દૂર વસતા આ સંતાનો હવે કાલે જતા રહેવાના છે એના સહકુટુંબની સાથે સદાના ગંગામાં સ્વરૂપ ઘરડા ફોઈ સહુએ લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ એટલે કે સદાના ગંગામાં સ્વરૂપ વિદ્યાર્થી મિત્રો વિધવાના નામની આગળ એટલે કે કોઈ પણ સ્ત્રી વિધવા હોય તો તેના નામની આગળ શું લગાડવામાં આવે છે ગંગા સ્વરૂપ લગાડવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો પછી અહીં એમ કહે છે કે માતા પિતા અને ઘરમાં રહેતા આ વિધવા ગંગામાં સ્વરૂપ કોણ ફય સહુએ એટલે કે આ બધા કર્મે વિરહ લખાયેલો હોય એટલે કે એના નસીબમાં જ તે શું લખેલું છે વિરહ એટલે કે છૂટા પડવાનું જ લખેલું છે એટલે કે આ વિરહને અને મિલનની આ રાત આ સૌની વચ્ચે શું કરે છે હવે એ લોકો સુવાની તૈયારીઓ કરે છે રજનીએ એટલે કે આ ચંદ્રની રાતે હવે એ લોકો સુવાની તૈયારી કરે છે અને એમ કહે છે કે હવે આ બધા જ લોકો કાલે પોતાના શહેરે જતા રહેવાના છે પરંતુ આજની આ મિલનની રાત અને કાલની વિરહની સવાર આ બંને વચ્ચે અત્યારે અમારે આ આખી રાત કાપવાની છે રજનીએ એટલે કે રાત નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નીચ જગા ઉવેખી અને સૌ જરઠવળી વળી વાતે સૂઈ ગયા એટલે કે પછી શું થાય છે એક હરિયાભર્યા ઘરમાં એક વિરહ કેટલો અસહ્ય બની રહે છે તે વાત આપણને અહીં કીધેલી છે કે નિહાળીઓ સૌ વચ્ચે એટલે કે બધા જ લોકો શું કરે છે આ વિરહની સવાર વિશે વિચારવા લાગે છે એટલે કે નસીબમાં લખાયેલા વિરહને મિલનની રાતે આ સૌની વચ્ચે પોતાનું આસન નક્કી કરીને બેઠેલો જોયો એટલે કે આ બધા જ લોકો પછી પોતપોતાની જગ્યાએ જઈને સૂવાની તૈયારી કરવા લાગે છે જરઠ એટલે કે આ ઘરડા જે આ વડીલો છે એ લોકો શું કરે છે પછી સૂવાની તૈયારી કરવા લાગે છે કેમ કે ખબર જ છે કે કાલે શું થવાની છે કાલે વિરહ એટલે કે આ બધા લોકો કાલથી છૂટા પડી જવાના છે એટલે કે નિહાળીઓ સૌ વચ્ચે એટલે કે બધા જ લોકો ભેગા બેસીને શું કરી રહ્યા છે વાતચીત કરી રહ્યા છે અને આ વિરહની વાતો કરતા રહ્યા છે અને ઉવેખી અને સૌ જરઠ વળી એટલે કે અને આ જરઠ એટલે કે આ ઘરડા વડીલો પણ શું થાય છે પછી આ વાતો સાંભળીને પછી શું કરે છે સુવાની તૈયારીઓ કરે છે સવારે ભાભીનું ભર્યું ઘર લય ભાઈ ઉપડ્યા ગઈ અડધી વસ્તી ઘર થઈ ગયું શાંત સઘળું એટલે કે આપણને અહીં આપણા કવિ એમ કહે છે કે બીજો દિવસ ઉગે છે એટલે કે બીજા દિવસની સવારે ભાભીનું જે આ હરિયું ભર્યું ઘર છે એમના આ બાળકો આ સંતાનો આ બધા જ લોકોને શું કરે છે તૈયાર કરીને લઈને જતા રહે છે તેના ઘરની ગઈ અડધી વસ્તી એટલે કે તેના ઘરની અડધી વસ્તી શું થઈ જાય છે ખાલી થઈ જાય છે ઘર થઈ ગયું શાંત સઘળું સઘળું એટલે કે આ આખું ઘર શું થઈ ગયું આ વિરહના દુઃખમાં શાંત પડી ગયું એટલે કે સવાર પડે છે અને ભાઈ ભાભી શું કરે છે તેના બેગ તૈયાર કરવા લાગે છે અને સવાર થતાં જ તે એ લોકો ત્યાંથી નીકળી પડે છે ઉપડિયા એટલે કે સવાર થતાં જ તે એ બસમાં બેસવા માટે નીકળી જાય છે ગઈ અડધી વસ્તી

પત્નીઓ એટલે કે હજુ હમણાં જ જેના નવા લગ્ન થયા હોય તેને શું કહેવાય નવપરિણીત પત્નીઓ કહેવાય અને પ્રિયવચન બોલતી એટલે કે પ્રિયવચન બોલે છે મીઠા વચનો બોલે છે અને મંદ સ્મિતવતી આ શું છે પત્નીઓ છે એટલે કે મીઠું મીઠું હસ્તી સ્મિત આપતી આ પત્નીઓ પણ સાથે જતી રહે છે અને ઘરમાં તો જાણે સુનકાર પામી જાય છે એટલે કે સવારે મોટા ભાઈ જતા રહે છે એના પરિવાર સાથે અને બપોરે નાના બે ભાઈઓ પણ શું થાય છે ઉપડે છે એટલે કે એ પણ એની પત્નીઓ નવોઢા ભાર્યાઓ એટલે કે એની પત્નીઓને લઈને એ લોકો પણ નીકળી જાય છે વિદ્યાર્થી મિત્રો પ્રિય વચન સ્મિત વતી એટલે કે આ નવી સ્ત્રીઓ જે આવેલી છે જે નવી એટલે કે અમારા ભાઈની આ નવ પત્નીઓ છે તે પ્રિય વચન એટલે કે મીઠા વચનો બોલે છે અને મંદ સ્મિત કરતી કરતી જતી રહે છે એટલે કે મીઠું મીઠું મલકાઈને તૈયાર થઈને જતા રહે છે બસમાં બેસવા માટે અને પોતાના શહેરે જવા માટે તે લોકો ત્યાંથી નીકળી જાય છે પછી કહે છે કે વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ ગૃહવ્યાપી જોયો વિરહ પડી બેસી પગથિયે એટલે કે પછી બા આ બધા જ લોકોને વળાવીને ક્યાં આવતી રહે છે પાછી ઘરે આવે છે ત્યારે ઘરમાં તો એકદમ સુનકાર થઈ જાય છે અને ફરી બા પગથી આવીને બેસી જાય છે એટલે કે આજે વળાવી બા કોને તો કે વળાવી બા આવે છે સકલ સંતાન એટલે કે બધા જ સંતાનોને ક્રમશઃ વળાવીને આવે છે બસમાં બેસાડીને આવે છે અને પાછી જ્યારે ઘરમાં આવે છે ત્યારે જોવે છે ગૃહવ્યાપી એટલે કે ઘર વ્યાપેલો આજે વિરહ છે આ જે દુઃખ છે આજે એના સંતાનો શું થઈ ગયા છે એનાથી

કે એક માતા તેના બાળકથી છૂટી થઈ જવાથી ઘરમાં કેવો વિરહ પામે છે કેવી ઘરમાં શાંતિ છવાઈ જાય છે એનું અહીં વાતાવરણ દર્શાવ્યું હતું એટલે કે આપણને એ પરથી સમજાવવા માંગતા હતા કે એક માતા તેના બાળકથી છૂટી પડીને કેવું વિરહ ભોગવે છે કેવું દુઃખ ભોગવે છે તેની આપણને અહીં વાત કરેલી હતી